શુદ્ધ સ્વરૂપે ધાતુ મેળવવા માટેની ઘણી ખરી પદ્ધતિઓ તો જુદી જુદી ધાતુ માટેની જુદી જુદી પદ્ધતિઓની વાત કરવા જઈએ તો ઘણું બધું આ મોટું ચેપ્ટર થઈ જાય પણ તમે એનસીઆર્ટ નું ખાસ કવર કરી લેશો તો પણ કોમન એન્ટ્રન્સના ને એમસીક્યુ સોલ્વ કરી શકશો ઓકે તો સ્ટાર્ટ કરીએ દોસ્તો તો ઓલ ઓવર આપણે જાણીએ છીએ કે મોટા ભાગના જે તત્વો છે એ પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે બરોબર એ પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે પણ આ પૃથ્વીના જે તત્વો તત્વો મળી આવે એમાં કેટલાક મુક્ત સ્વરૂપે હોય જેમ કે આપણે કહીએ સલ્ફર કાર્બન ગોલ્ડ આ બધા એવા છે કે જે સ્વતંત્ર સ્વરૂપે મળી આવે છે પણ બીજા કેટલાક એવા તત્વો છે બીજા કેટલાક એવું નહીં પણ મોટા ભાગના તત્વો એવા છે કે જે સંયોજિત સ્વરૂપે મળી આવે છે

ખનીજ માંથી કોઈ આપણે જે ધાતુ જોઈતી હોય તે જરૂરી ધાતુ જ્યારે ખનીજમાંથી યોગ્ય વધુ પ્રમાણમાં વધુ માત્રામાં વધુ માત્રામાં જરૂરી ધાતુ મળી આવે જરૂરી ધાતુ મળી આવે તો તેવા ખનીજને જ તેવા ખનીજને ધાતુ માટેની તે ધાતુ માટેની કાચી ધાતુ કહે છે કાચી ધાતુ કહે છે ક્લિયર કે જ્યારે ખનિજમાંથી યોગ્ય વધુ પ્રમાણમાં આપણે જે ધાતુની જરૂર છે ધાતુ મળી આવે ઓકે ટૂંકમાં ખનીજ કાચી ધાતુ તો જ કહેવાય કે એ ખનીજમાં જે તે ધાતુનું યોગ્ય પ્રમાણ હોય તો જ એને કાચી ધાતુ કહેવાય એનો મતલબ તમે એક રીતે એવું કહી શકો બધી કાચી ધાતુને તમે આમ જોવા જાવ તો ખનીજ કહી શકાય પણ બધી ખનીજ ને કાચી ધાતુ કહી શકાય નહીં તો આપણે શું કહીએ આપણે કે બધી જ કાચી ધાતુને આપણે ખનીજ કહી શકીએ પરંતુ પરંતુ બધા જ ખનીજને બધા જ ખનિજને કાચી ધાતુ કહી શકાય નહી કાચી ધાતુ તો કહી શકાય કાચી ધાતુ કહી શકાય ઓકે કાચી ધાતુ તો કહી શકાય દોસ્તો કે આપને જોઈતી હોય તે ધાતુ નું પ્રમાણ જે તે ખનીજમાંથી યોગ્ય માત્રામાં મળી રહે વધુ માત્રામાં મળી રહે તો જ એ ખનીજને કાચી ધાતુ કહેવાય ઓકે તો બધી જ કાચી ધાતુને આપણે ખનીજ કહી શકીએ પણ બધા જ ખનીજને આપણે કાચી ધાતુ કહી શકીએ નહીં બીજું જો ધાતુ તત્વની વાત થઈ રહી છે તો પૃથ્વીના પોપડામાંથી ઓલ પૃથ્વીના પોપડામાંથી જો એકલી ધાતુની કમ્પેર કરીએ તો એલ્યુમિનિયમ પ્રથમ ક્રમે આવે પણ જો બધા તત્વોની કમ્પેર કરીએ આપણે પી વિભાગમાં આની વાત કરી ગયા છીએ ઓલરેડી આપણે એ પી વિભાગમાં ઓલરેડી આની વાત કરી ચૂક્યા છે જો એકલી ધાતુઓમાં કહીએ તો એલ્યુમિનિયમ ફર્સ્ટ નંબરે છે પણ એકલી ધાતુઓમાં કમ્પેરિઝન કરીએ તો હે પણ બધા જ તત્વોમાં જો કમ્પેરિઝન કરીએ તો આપણે જાણીએ છીએ એલ્યુમિનિયમ થર્ડ નંબરે છે આપણે કહીએ છીએ આઠ પોઈન્ટ ત્રણ ટકા ડબલ્યુ બાય ડબલ્યુ ઓકે બીજા નંબરે જો એલ્યુમિનિયમ પછી બીજા નંબરે કોઈ ધાતુ હોય તો કઈ છે ભાઈ તો સેકન્ડ નંબરે ધાતુઓમાં કહી દઈએ તો એફી મળી આવે છે બીજું એ ખૂબ અગત્યનો એમસીક્યુ છે જે આપણે ખાસ 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 દિમાગમાં રાખીશું તો પૃથ્વીના પોપડામાંથી એલ્યુમિનિયમ તો જુદા જુદા સ્વરૂપે મળી આવે છે

કારણ કે રૂબી ઘણી વાર ગુજરાતીમાં લખેલા આવે છે અને એ જ ઘણી વખત સ્વરૂપે પણ મળી આવે છે જેને આપણે સેફાયર કહીએ છીએ તો એલ્યુમિનિયમ જે જેમસ્ટોન સ્વરૂપે મળી આવે એમાં રૂબી અને નીલમ સ્વરૂપે મળી આવે છે એમાં એવું કહી શકાય કે જ્યારે માણેક સ્વરૂપે હોય છે ત્યારે એમાં

તો નેક્સ્ટ આપણે કહીએ છીએ લઈ લીધો છે અને ઘણી બધી ધાતુઓના ઘણા બધા ઓકે તો એલ્યુમિનિયમ આપણે જુદા જુદા ધાતુઓની જો વાત કરી દઈએ દોસ્તો તો સૌથી પહેલા એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ ની કાચી ધાતુઓમાં કહીએ આપણે તો બોક્સાઇટ એની મુખ્ય કાચી ધાતુ કહી શકીએ જેને કોમનલી જ્યાં આપણે કહીએ છીએ ની કિંમત ઝીરો અને એક ની વચ્ચે હોય છે એ જ રીતે એલ્યુમિનિયમ નું એક માટી સ્વરૂપ કહીએ કેઓલિનાઈટ નાઇટ માટી સ્વરૂપ છે કે પ્રકારની માટી

ઓકે જો આપણે એફી ના ખનીજો એફી કાચી ધાતુની વાત કરીએ આપણે સ્વરૂપે કહીએ છીએ એક આપણે કહીએ છીએ મેગ્નેટાઇટ મેગ્નેટાઇટ આપણે કહીએ છીએ સ્વરૂપે હોય ઓકે એનો ફોર્મ્યુલા ટૂંકમાં સિડેરાઈટ વેરી ઇમ્પોર્ટન્ટ સીડેરાઈટ ઓલરેડી કોમન એન્ટ્રન્સમાં તો આપણે એફીએસ ટુ ફોર્મમાં કહે છે તો મેં કીધું એમ Fe ના બધા ખનીજ પરફેક્ટલી દિમાગમાં રહેવા જોઈએ એ જ રીતે કોપર કોપરની કાચી ધાતુ ની વાત કરીએ તો સૌથી પહેલા તો આપણે કહી દઈએ કોપર પાયરાઇટ્સ કોપર પાયરાઇટ્સ ની વાત કરી દઈએ તો CuFeS2 ઓકે જો આપણે મેલેકાઇટ ની વાત કરી દઈએ તો મેલેકાઇટ તો મેલેકાઇટ માં એનું ફોર્મ્યુલા હોય છે CuCO3 CuOH ટવાઇસ તો મેલેકાઇટ સ્વરૂપે કહીએ છે યસ ક્યુપ્રાઇટ ખાસ દિમાગ માં રાખીશું ક્યુપ્રાઇટ તો ક્યુપરાઇટ એટલે Cu2O પણ જો હું કોપર ગ્લાન્સ કહું કોપર ગ્લાન્સ કહીએ તો ખનીજો તમને એને સૂત્રો સહિત યાદ રહેવા જોઈએ તો આપણે સી ટુ એસ કહીએ છીએ અને એ જ રીતે દોસ્તો જો આપણે ઝીંક ના ખનીજોની ઝીંક સોરી કાચી ધાતુની વાત કરી દઈએ તો આપણે સ્ફાલેરાઇટ કહીએ છીએ સ્ફાલેરાઇટ અથવા તો જેને આપણે કહીએ છીએ ઝીંક બ્લેન્ડ એ આપણે સૂત્ર લખીએ છીએ દિમાગમાં રહેવા જોઈએ ઓકે દોસ્તો મોસ્ટલી જયારે કોઈ કાચી ધાતુ માંથી આપણે ધાતુ નું નિષ્કર્ષણ કરવું હોય કાચી ધાતુમાંથી ધાતુ નું અલગીકરણ ધાતુને બહાર કાઢ્યું હોય એનું નિષ્કર્ષણ કરવું હોય તો મોટે ભાગે આ પ્રોસેસ માટે જે તે ધાતુ છે ને એના ઓક્સાઇડ ઓક્સાઇડ પસંદ કરવામાં આવે બે ફાયદા છે કેમ કારણ કે ઓક્સાઇડ નું એક તો રિડક્શન સહેલું છે અન્ય સ્વરૂપ કરતા ઓક્સાઇડ સ્વરૂપ એક તો રિડક્શન સહેલું છે ઇઝીલી આપણે ધાતુ ઓક્સાઇડ નું રિડક્શન કરીને ધાતુ મેળવી શકીએ અને બીજું કે એમાંથી એવું કહી શકાય કે કોઈ પ્રદુષક એવો વાયુ ઉત્પન્ન થતો નથી મુક્ત થવાની પોસિબિલિટી છે તે પ્રદુષિત વાયુ છે તો કહેવાનો મતલબ કે ઓક્સાઇડ ફોર્મની પસંદગી એટલે કરીએ છીએ કે એમાં દોસ્તો ઓકે એક તો રિડક્શન સેલુ થાય અને કોઈ પ્રદુષક વાયુ ઉત્પન્ન થતા નથી ચાલો તો હવે આપણે વાત કરીએ ચાલો પેલા એક કામ કરો આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે અલગ સ્લાઈડમાં લખીએ ઓકે તમે લોકો સ્ક્રીનશોટ લઈ ચૂક્યા હશો આગળ વાત કરીએ દોસ્તો તો ઓલ ઓવર હવે આપણે કહીશું કે ધાતુ કર્મવિધિ કહેવાય કોને ધાતુ કર્મવિધિ આપણું જે ટાઇટલ છે એ ધાતુ કર્મ વિધિ કોને કહેશું પણ ઓલવર કાચી ધાતુમાંથી મારે શુદ્ધ સ્વરૂપે ધાતુ મેળવવી આખો જે પ્રક્રમ થયો ને આખી જે પ્રોસેસ ચાહે એમાં પછી જે પણ મેથડ યુઝ થયું હોય ચાહે વૈજ્ઞાનિક કન્સેપ્ટ યુઝ થયા હોય ઉષ્માગતિક શાસ્ત્રના કન્સેપ્ટ ગમે તે યુઝ થાય કાચી ધાતુ માંથી શુદ્ધ સ્વરૂપે ધાતુ મેળવવાનો આખો જે પ્રોસેસ થાય આખો જે પ્રક્રમ થયો ધાતુ કર્મ વિધિ કહે છે કે કાચી ધાતુ માંથી કાચી ધાતુમાંથી વિવિધ ઉષ્માગતિકીય ઉષ્માગતિકીય પ્રક્રમો અથવા તેને આપણે કહીએ વિવિધ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ કે 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 વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેકનોલોજી કાચી ધાતુમાંથી વિવિધ ઉષ્મા ગતિકીય સિદ્ધાંતો કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ કે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉપયોગ કરીને શુદ્ધ સ્વરૂપે શુદ્ધ સ્વરૂપે ધાતુનું નિષ્કર્ષણ કરવું ધાતુ નિષ્કર્ષે ધાતુને બહાર કાઢવી નિષ્કર્ષણ કરવું આ સમગ્ર આ સમગ્ર પ્રક્રમ સમગ્ર પ્રક્રમને સંયુક્ત રીતે સંયુક્ત રીતે શું કહેવાય ધાતુ કર્મવિધિ કહે છે ધાતુ કર્મવિધિ કહે છે તો સો વાતની એક વાત આપણી પાસે કાચી ધાતુ છે એમાં તમારે જે જે તબક્કા કયા કયા તબક્કા હોય હમણાં આપણે આખો ચાર્ટ બનાવીએ એટલે તમને આખા સારાંશ મળી જશે કે આપણે દિમાગમાં રાખવાનું છે તો કાચી ધાતુમાંથી જે પણ વૈજ્ઞાનિક પદ્ધતિ યુઝ કરો જે પણ ટેકનોલોજી યુઝ કરો એમાંથી શુદ્ધ સ્વરૂપે ધાતુ મળે એ સંપૂર્ણ જે તબક્કો થયો કાચી ધાતુથી સ્ટાર્ટ કરીને શુદ્ધ ધાતુ મળે ત્યાં સુધી જે પણ વચ્ચે આવતા બધા તબક્કાઓ વચ્ચે આવતા બધા તબક્કાઓને સંયુક્ત રીતે આપણે ધાતુ કર્મવિધિ કહીએ છે હવે જોજો ખાસ ધ્યાન આપણે ધાતુ આમ જોવા જાવ તો ત્રણ ત્રણ તબક્કા તબક્કા કેટલા જોજો સારાંશ અહીંયા આપણે આવી જશે આ ચેપ્ટરમાં કેટલી કેટલી વસ્તુ ભણવાની છે તો સૌથી પહેલા તો આપણે કાચી ધાતુ એટલે અયશ કે કાચી ધાતુ નું શું કરવાનું સંઘ કેન્દ્રીકરણ કરવાનું કાચી ધાતુ નું કેન્દ્રીકરણ હવે એ કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે કઈ કઈ પદ્ધતિ વપરાય તો એક પદ્ધતિ તો આપણે જલીય પ્રક્ષાલન કહીએ છીએ એટલે આ પદ્ધતિમાં શું હશે કે કાચી ધાતુ સાથે જે મોસ્ટલી ઇમ્પ્યોરિટી હોય જેને ગેંગ કહીએ આપણે હમણાં ગેંગની વ્યાખ્યા પણ લખી અથવા કય જ દઈએ ચાલો ગેંગ કોને કહેવાય કે કાચી ધાતુ જે છે ને કાચી ધાતુ એ કાચી ધાતુમાં ધાતુ સાથે રહેલી ધાતુઓ સાથે રહેલી અન્ય અને અનિચ્છનીય અશુદ્ધિઓ અનિચ્છનીય અશુદ્ધિઓ આ અશુદ્ધિઓને શું કહેવાય ગેંગ કહેવાય શું કહેવાય ગેંગ ગેંગ પાર્ટિકલ્સ અનિચ્છનીય મીન્સ કે જેની ઈચ્છા ન હોય એવા ઘટકો જેમ કે માટીના ઘટકો પૃથ્વીના પોપડામાંથી મળે તો માટી અશુદ્ધિ સ્વરૂપે હોય કોમન વસ્તુ તો કાચી ધાતુમાં ધાતુ સાથે રહેલી અન્ય અનિચ્છનીય અશુદ્ધિને આપણે શું કહે છે ગેંગ તો આ સંકેન્દ્રીકરણમાં આપણે મેક્સિમમ ગેંગ પાર્ટિકલ્સ દૂર કરીશું અલ્ટિમેટમેટલી ધાતુનું નું થશે ધાતુની સાંદ્રતા વધશે તો એ સંઘ જુદી જુદી કઈ કઈ પદ્ધતિ હોય તો જલીય પ્રક્ષાલન હોય હે એક પદ્ધતિ આવે ચુંબકીય અલગીકરણની પદ્ધતિ આવે ચુંબકીય અલગીકરણ એક પદ્ધતિ આવે આપણે ફીણ પ્લવન પદ્ધતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચુંબકીય અલગીકરણ અને ફીણ પ્લવન પદ્ધતિ ફીણ પ્રવણ પદ્ધતિ એક આવે લીચિંગ મેથડ નિક્ષાલન આપણે કહીએ છીએ છે ટ્રેમસ્યુક્યુ માટે આ બધા અગત્યના છે તો કાચી ધાતુમાંથી ઓલ ઓવર ધાતુ મેળવવાની જે ધાતુ કર્મ વિધિ છે એનો પહેલો તબક્કો છે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ હવે બીજો તબક્કો શું છે દોસ્તો તો હવે આપને સંઘ કેન્દ્રિત કાચી ધાતુ મળી ગઈ તો બીજા તબક્કામાં સંઘ કેન્દ્રિત કાચી ધાતુમાંથી સંકેન્દ્રિત કેન્દ્રિત કાચી ધાતુમાંથી અપરિષ્કૃત અપરિષ્કૃત એટલે અશુદ્ધ હજી એમાં કોઈ ઇમ્પ્યોરિટી હશે અપરિષ્કૃત એક જ મિનિટ ચલો અપરિષ્કૃત એટલે અશુદ્ધ ધાતુ નું નિષ્કર્ષ એટલે અહીંયા આપણે ધાતુ મળશે પણ એમાં હજી અશુદ્ધિ રહી ગઈ હશે તો અપરિષ્કૃત ધાતુ નું નિષ્કર્ષણ તો એને ફરી આપણે દોસ્તો બે ભાગમાં વેચીશું સંકેન્દ્રિત કાચી ધાતુ મળી ધાતુ સૌથી પહેલા તો માં આપણે પરિવર્તન કરીશું ઓક્સાઇડ માં પરિવર્તન ઓકે હવે ઓક્સાઇડમાં પરિવર્તન ફરી પાછું બે રીતે કરી શકાય એક આપણે ઓલરેડી આપણે કહી દઈશું કેલ્સિનેશન કેલ્સિનેશન ઇંગ્લિશ વર્ડ છે પણ આપણે યાદ રાખીશું જેને પ્યોર ગુજરાતીમાં આપણે નિસ્થાપન કહીએ છીએ આ બધું શું છે હમણાં રેગ્યુલર આપણે જોવાનું છે ચેપ્ટરમાં તો પહેલા ચાર્ટ દ્વારા હું આખા ચેપ્ટરનું સારાંશ કહેવા માંગુ છું તમને અથવા તો બીજું છે તો રોસ્ટિંગ રોસ્ટિંગ એ ઇંગ્લિશ વર્ડ છે પણ ઘણીવાર ગુજરાતીમાં આવી જાય છે જેને આપણે જો ભુંજન કહીએ છે તો આ બેમાંથી કોઈ એક પદ્ધતિ દ્વારા આપણે ઓક્સાઇડમાં શું કરી દઈએ છે પરિવર્તન બીજું છે હવે ઓક્સાઇડ મળી ગયું તો એ ઓક્સાઇડનું આપણે રિડક્શન કરીશું ઓક્સાઇડ નું આપણે શું કરીશું રિડક્શન જો કે રિડક્શન માટે જુદી જુદી પદ્ધતિ કે તો કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરીશું અથવા વિદ્યુત વિભાજન રીતે રિડક્શન કરીશું ઓકે ગરમી આપીને પાયરો ધાતુ કર્મ વિધિ જેને કહેવાય ગરમી આપીને રિડક્શન કરીશું સ્વયં રિડક્શન આપણે કહી શકીએ ઓકે તો આવી જુદી જુદી પદ્ધતિઓ વપરાશે તો અહીંયા હવે આપણને અશુદ્ધ ધાતુ મળી ગઈ તો છેલ્લો તબક્કો હવે તમે સમજી ગયા હોય

ઓકે નો ડાઉટ એક પદ્ધતિ આપણે પીગલિત એટલે દ્રવ ગલન કરીશું એક શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિ આવશે વિદ્યુત વિભાજન પદ્ધતિ એક આવશે આપણે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ કહીએ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ ઓકે એક આપણે કહી દઈએ તો જૉન શુદ્ધિકરણ પદ્ધતિ આવશે જон શુદ્ધિકરણ અને છેલ્લે આવશે આપની બેસ્ટમાં બેસ્ટ આધુનિક સમયની ક્રોમેટોગ્રાફી પદ્ધતિ તો ક્રોમેટોગ્રાફીય પદ્ધતિ જો કે ક્રોમેટોગ્રાફીય પદ્ધતિઓનો આપણે સ્ટાન્ડર્ડ 11 ના 12th ચેપ્ટરમાં ડિટેલમાં સ્ટડી કરી છે એટલે એ તો ખાસ અહીંયા આપણે ડિસ્કસ નહીં કરીએ તો બસ આ ચેપ્ટરમાં આપણે આટલા આટલા પોઈન્ટ કવર કરી દઈએ એટલે માની લો કે ચેપ્ટર કવર થઈ ગઈ ઓક્સાઇડના માં આપણે એલિંગામ ડાયાગ્રામ વિશે પણ વાત કરીશું ઓકે ચાલો તો સૌથી પહેલા આપણે ધાતુના સંકેન્દ્રીકરણ થી સ્ટેપ બાયશું પણ એ પેલા તમે આનું સ્ક્રીનશોટ લઈ લો ચાલો તમે સ્ક્રીનશોટ લઈ હશો ઓકે તો આગળ હવે વાત કરીએ સૌથી પહેલો તબક્કો આપણે જોવા જઈ રહ્યા છે દોસ્તો ધાતુ કર્મવિધિનો પહેલો તબક્કો કે કાચી ધાતુ નું તો આપણે વાત કરી રહ્યા છીએ ધાતુ કેન્દ્રિકર કેન્દ્રીકરણ એટલે મોસ્ટલી કાચી ધાતુમાં જે ગેંગ પાર્ટીકલ છે મેં કીધું રેતી માટેની અશુદ્ધિ મેક્સિમમ એને આપણે દૂર કરી દઈશું ઓકે મેક્ઝિમ એને શું કરી દેસુ દૂર કરી દઈશું દોસ્તો સં એટલે નો ડાઉટ કોન્સન્ટ્રેશન કહી શકાય કાચી ધાતુનું સંકેન્દ્રિક કોન્સન્ટ્રેશન ઓફ ઓર્સ એને આપણે ડ્રેસિંગ પદ્ધતિ પણ કહી શકીએ તો કોન્સન્ટ્રેશન કહીએ છીએ આપણે અથવા આપણે કહીએ છીએ ડ્રેસિંગ ડ્રેસિંગ આપણે નોર્મલી ઘા લાગ્યો હોય તો ડોક્ટર ડ્રેસિંગ કરે ઘાને સાફ કરે ને તો બસ એક પ્રકારે અહીંયા કાચી ધાતુને સાફ કરવાની છે બેનેફેક્શન પણ કહી શકાય એને તો બેનેફેક્શન તો જુદા જુદા નામ છે બેનેફેક્શન ઓફ ઓર્સ તો જુદા જુદા નામ છે તો ઓલ ઓવર આનો જો હું કન્સેપ્ટ કહું સંકેન્દ્રીકરણનો તો કાચી ધાતુમાંથી કન્સેપ્ટ આવો છે કે કાચી ધાતુમાંથી મેક્સિમમ ગેંગના પાર્ટિકલને દૂર કરવા ગેંગના કણોને દૂર કરવા એટલે ગેંગના કણો દૂર થશે એટલે ઓબ્વિયસલી છે ઓકે ધાતુનું પ્રમાણ શું થાય વધે આપણી કાચી ધાતુમાં ધાતુની ચકાવારી ધાતુનું પ્રમાણ વધે અને ધાતુનું પ્રમાણ વધે એને તો સંકેન્દ્રીકરણ કહેવાય સંકેન્દ્રીકરણ નો મતલબ જ એવો થાય છે સાંદ્રતા વધારવી સાંદ્ર બનાવવું સંકેન્દ્રીકરણ એક પ્રકારે સાંદ્ર બનાવવું તો મેક્સિમમ આપણે ગેંગના પાર્ટીકલ દૂર કરીશું એટલે સીધી વસ્તુ છે ઓકે ધાતુનું પ્રમાણ આપણી કાચી ધાતુમાં વધતું જાય હવે સંકેન્દ્રીકરણ માટેની જુદી જુદી પદ્ધતિ હમણાં મેં કીધી પણ એ જુદી જુદી પદ્ધતિની પસંદગી કઈ રીતે થાય કઈ પદ્ધતિથી ધાતુનું સંકેન્દ્રીકરણ કરીશું તો પદ્ધતિની જે પસંદગી છે દોસ્તો હમણાં આપણે કીધું હતું ને જલીય પ્રક્ષાલન ચુંબકીય અલગીકરણ ફીન પ્લવન નિક્ષણ આ પસંદગી પદ્ધતિની પસંદગીનો આધાર નો ડાઉટ ગેંગના અને આપણે કઈ કાચી ધાતુ મેળવવી છે એ કાચી ધાતુ બંનેના બંનેના ભૌતિક ગુણ ધર્મ પર આધાર રાખે ઓકે એ ઉપરાંત ઇન્ડસ્ટ્રી આર્થિક પરિબળો પણ ધ્યાનમાં લે કે કઈ પદ્ધતિ પરવડે છે તેમ તો આર્થિક પરિબળો પણ ધ્યાનમાં રાખવા પડે એ ઉપરાંત પર્યાવરણીય ફેક્ટર પર્યાવરણીય ફેક્ટર્સ ને પણ ધ્યાનમાં રાખે કે ભાઈ વધુ પ્રદૂષણ ઉત્પન્ન કરનારી પદ્ધતિ છે કે છે પ્રદૂષણ બહુ નહીં ફેલાય તો પર્યાવરણીય પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડે તો આ બધાને ધ્યાનમાં રાખીને તમે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ માટેની પદ્ધતિ પસંદ કરશો ચાલો તો એમાં સૌથી પહેલી પદ્ધતિ આપણે કીધી હતી જલીય પ્રક્ષાલન જેને ઇંગ્લિશમાં આપણે કહીએ હાઇડ્રોલિક વોશિંગ તો દરેક પદ્ધતિમાંથી એક તો તમને કન્સેપ્ટ ખ્યાલ રહેવો જોઈએ કે પદ્ધતિ કયા કન્સેપ્ટ પર કામ કરે છે અને બીજું શું ખ્યાલમાં રહેવું જોઈએ ઉદાહરણ તો ખાસ કરીને જલીય પ્રક્ષાલન તમે જોઈ શકો છો જલીય એટલે પાણી પ્રક્ષાલન એટલે ધોવું સાફ કરવું

તો એને પેલા દળવી પડે તો આ છે દોસ્તો આકૃતિ દિમાગમાં રાખો સીધી વસ્તુ છે ધાતુ અને ગેંગ બેમાંથી કોઈ એક એકાદાનું વજન તો ઓછું હશે જ એટલે એવું કહી શકાય આ પદ્ધતિ સાપેક્ષ ઘનતાના સિદ્ધાંત પર કામ કરે છે સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત છે મોસ્ટલી આપણે કોઈ ધાતુનું પ્રમાણ વધારે ગેંગ પાર્ટિકલ ઓછો હોય તો ગેંગ પાર્ટિકલની ઘનતા ઓછી હોય અને જેમ જેમ પાણી એ ઉપર આવશે ઓકે આપણે સપોઝ દર્શાવવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આ પાણી જેમ જેમ ઉપર આવશે આપણે નીચેના વાલ્વમાંથી પાણી તો પાણી ઉપરની તરફ જશે તો એ પાણી સાથે નો ડાઉટ જે હલકા પાર્ટિકલ છે જે મોસ્ટલી આપણે કીધું ગેંગ પાર્ટિકલ તો ગેંગ પાર્ટિકલ અહીંયા હલકા કણો પાણી સાથે ઉપર આવે

તો સાપેક્ષ ઘનતાના સિદ્ધાંત પર આ પદ્ધતિ કામ કરે છે અને જનરલી હલકા ગેંગના પાર્ટિકલ પાણીના પ્રવાહ છે તો તમે જોયું પાણીનો પ્રવાહ ઉપરની તરફ જઈ રહ્યો છે તો ઉપરની તરફ જતા પ્રવાહ સાથે હલકા પાર્ટિકલ આવશે જે બહાર નીકળી જશે તો આ જે કન્સેપ્ટ થયો તે જલીય પ્રક્ષાલનનો કન્સેપ્ટ થયો જો આપણે બીજી પદ્ધતિની વાત કરીએ તો એ આપને ખબર છે ચુંબકીય અલગીકરણની પદ્ધતિ ચુંબકીય અલગીકરણ ની પદ્ધતિ છે નો ડાઉટ ઓકે હવે આ ચુંબકીય અલગીકરણની પદ્ધતિમાં શું કે છે નામ સમજી ગયા મેગ્નેટિક પ્રોપર્ટી નો ટૂંકમાં આ પદ્ધતિ કયા સિદ્ધાંત પર કામ કરશે કે ક્યાં તો આપણી કાચી ધાતુ માની આપણી ધાતુ કાચે ધાતુ માની ક્યાં તો ધાતુ અથવા તો અશુદ્ધિ

તો ચુંબકીય અલગીકરણ નો ડાઉટ તમે ક્યાંક ને ક્યાંક આઠ નવ દસ માં શીખીને આવો છો છતાં એક વખત આપણે ડાયાગ્રામ દ્વારા એને દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે ખ્યાલ છે કે આ પદ્ધતિમાં એક પ્રકારે જોઈએ તો બે રોલર હોય છે રોલર એમાં એક રોલર ઉપર આપણે એવું કહીએ કે ચુંબક હોય છે માની લો અહીંયા ચુંબક છે એવું માની લઈએ ચુંબકીય રોલર અને બીજું રોલર છે એ તો પટ્ટાને ધકેલવા માટે હોય છે અહીંયા દોસ્તો કન્વેયર બેલ્ટ હોય છે રોલર ઉપર આ રીતે કન્વેયર બેલ્ટ હોય છે જેથી આ રીતે ફરતો હોય છે ઓકે અને અહીંથી આપણે જો વાત કરી દઈએ તો દળેલી કાચી ધાતુ અહીંથી પટ્ટા પર પડતી હોય છે તો આ શું છે ભાઈ દળેલી કાચી ધાતુ તો આ છે દોસ્તો દળેલી કાચી ધાતુ એટલે હવે જ્યારે એ આવે છે તો સીધું શું જેને ચુંબકીય માની લો આપણે ઉદાહરણ લઈ લે કે આપણે એફી ની કાચી ધાતુ છે તો એફી ને પોતાનો ચુંબકીય ગુણધર્મ તો જેને ચુંબકીય ગુણધર્મ છે એ રોલર નજીક ભેગી થશે પણ જેને ચુંબકીય ગુણધર્મ નથી માની લો કે અશુદ્ધિ થશે દૂરની તરફ એટલે આ રીતે દૂરની તરફ ઢગલો કરશે તો આ જે છે તે ચુંબકીય ગુણધર્મવાળા પાર્ટીકલ છે ચુંબકીય ગુણધર્મ ધરાવતા કણ ય જે ચુંબકીય ગુણધર્મ વાળા છે તે નજીકની તરફ ફેંકાશે જેને ચુંબકીય ગુણધર્મ નથી એ દૂર તરફ ફેંકાશે ઓકે તો આ રીતે ચુંબકીય અલગીકરણ દ્વારા આપણે ધાતુ નું શું કરી શકીએ સંકેન્દ્રીકરણ કરી શકીએ ચાલો પેલા સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળની પદ્ધતિઓની વાત કરીએ ઓકે તો તમે આનો સ્ક્રીનશોટ ઓલરેડી લઈ ચૂક્યા હશો ઓકે ત્રીજી પદ્ધતિ વાત કરીએ આપણે ફીણ પ્લવન પદ્ધતિ ચાલો તો હવે આપણે વાત કરી રહ્યા છે ફીણ પ્લવન પદ્ધતિ તો જે આકૃતિ પરથી સમજાવું છું એ પરફેક્ટ દિમાગમાં રાખો પહેલી વસ્તુ આ પદ્ધતિ કેવી કાચી ધાતુને લાગુ પડે તો ખાસ અગત્યનું સલ્ફરયુક્ત કાચી ધાતુ હોય સલ્ફરયુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે સંખકેન્દ્રીકરણ માટે જ આ પદ્ધતિ કામ લાગશે સલ્ફરયુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે આ પદ્ધતિ કામ લાગે ઓકે

ઓકે અને પાણીમાં નિલંબન બનાવવામાં આવશે એટલે માની લો પણ અહીંયા ભરી દીધું કહીએ છીએ કાચી ધાતુ નું પાણીમાં નિલંબન સસ્પેન્શન આપણે બનાવીએ છીએ તો સૌથી પહેલા તો પાણીમાં સસ્પેન્શન બનાવી દીધું નિલંબન હવે આ પદ્ધતિમાં શું હોય છે દોસ્તો એમાં એકસ્ટ્રા આપણે ઓકે ફીણ ઉત્પન્ન કરી શકે તેવા પદાર્થો સ્થાયી કરી શકે એવા પદાર્થો એટલે આપણે કહીએ છીએ ફીણ ઉત્પન્ન કરનાર પદાર્થો ઉત્પન્ન કરનાર પદાર્થો ઉમેરવા પડે હવે ફીણ ઉત્પન્ન કરનાર પદાર્થમાં કોણ કોણ આવે તો આપણે કહીએ છીએ કે ભાઈ પાઇન ઓઇલ છે આ બધા એમસીક્યુમાં પૂછાય ચૂક્યા છે પાઇન ઓઇલ છે ચરબીજન્ય પદાર્થો છે ચરબી જન્ય તેલ અથવા પદાર્થો જેને આપણે નો ડાઉટ ફેટી એસિડ સંયોજનો પણ કહી શકીશું ફેટી એસિડ આપણે ઝેન્થેટ સંયોજનો કહીએ ઝેન્થેટ સંયોજન તો આ પદાર્થો એવા છે દોસ્તો કે જે સંગ્રહક અથવા તો ફીણ ઉત્પન્ન કરનાર પદાર્થ છે ઓકે એને ઉમેરવામાં આવે સાથે સાથે એમાં દોસ્તો ફીણ સ્થાયી કારક પણ ઉમેરવામાં આવે ફીણને સ્થાયી રાખી શકે તો ફીણ સ્થાયી કારક તરીકે કોણ આવશે ભાઈ

જેમાં અહીંયા છિદ્રો હોય છે જેથી કરીને અહીંથી હવા ફૂકવામાં આવે શું ફૂકવામાં હવા જેથી કરીને અંદરનું દ્રાવણ ખળ ભળે અને એને કારણે ફીણ ઉત્પન્ન થાય તો કે એને કારણે શું ઉત્પન્ન થશે ફીણ પણ હવે ખાસ સમજવાનું છે જેટલા પોઈન્ટ લખો એટલે એમસીક્યુમી ખાસ અગત્યના જે લો કે આ કાચી ધાતુ જે છે આ કાચી ધાતુના પાર્ટિકલ્સ એની આજુબાજુ તેલનું લેયર બનશે કાચી ધાતુની આજુબાજુ કોનું લેયર બની જાય તેલનું જેને ગુજરાતીમાં કીધેલું છે બિન આર્દતા વધારે એટલે ટૂંકમાં કાચી ધાતુ ના કણો છે એ પાણી વડે ભીંજાશે નહીં એ કોના વડે ભીંજાય તેલ વડે ભીંજાય કારણ કે તેલનું સ્તર છે

કહેવાનો મતલબ આ રીતે ફિલ્પ પ્લવન પદ્ધતિથી સલ્ફરયુક્ત કાચી ધાતુ છે એનું આપણે સંખ કેન્દ્રીકરણ કરી શકીએ નો ડાઉટ આ પદ્ધતિથી આપણે દોસ્તો સલ્ફરયુક્ત બે કાચી ધાતુના સંયોજનો હોય એના મિશ્રણને પણ અલગ કરી શકીએ કે આ પદ્ધત જેટલા પોઇન્ટ્સ લખાઈ રહ્યા છે ને દોસ્તો એ જ એમસીક્યુ માટે રીડ કરવાના અને જો આકૃતિનું જે સમજાવું છે એમાં ધ્યાન આપશો તો ઓટોમેટિક થિયરી તમારા બોર્ડની દ્રષ્ટિએ તમને યાદ રહી જશે કે આ પદ્ધતિમાં શું હોય છે કે આ પદ્ધતિમાં સલ્ફર યુક્ત સલ્ફર યુક્ત બે જુદી જુદી બે જુદી જુદી ધાતુ અને કાચી ધાતુનું મિશ્રણ હોય ધાતુ અને કાચી ધાતુનું મિશ્રણ હોય તો તેને પણ અલગ કરીને સંકેન્દ્રિત સ્વરૂપે મેળવી શકાય છે સંકેન્દ્રિત સ્વરૂપે મેળવી શકાય છે ઓકે જેમ કે આપણા એનસીઆરટી ની કન્સેપ્ચ્યુઅલ વાત કરી દઈએ તો ખૂબ સરસ ઉદાહરણ આપ્યું છે કે ઝેડએનએસ અને પીબીએસ માની લો આ બે સલ્ફરયુક્ત કાચી ધાતુનું મિશ્રણ છે ઓકે તો આ બે ને અલગ કરી શકાય સંકેન્દ્રિત કરી શકાય પણ આવા કિસ્સામાં શું કરવું પડે આપણે તેલ અને જે પાણીનો રેશિયો છે આ તેલ અને પાણીનો ગુણોત્તર આપણે નક્કી કરવો પડે જેમ કે હું તમને કહું કે જ્યારે આમાં આપણે સંકેન્દ્રીકરણ કરીશું તો નોર્મલી ઝીંક પાણી સાથે જશે અને પીબી ની આજુબાજુ તેલ જશે તો હું સિમ્પલ એમ કહી શકું કે મારા આ મિશ્રમાં જો પીબીએસ નું પ્રમાણ વધારે હોય તો તેલનું પ્રમાણ મારે વધારે રાખવું પડશે જો ઝેડ નું પ્રમાણ વધારે છે તો પાણીનું પ્રમાણ એટલે ઇન શોર્ટ આવા કિસ્સામાં આપણે તેલ અને પાણીનો ગુણોત્તર મેન્ટેન કરવો પડે ઉપરાંત એમાં કોઈ અવસાધક અથવા તો જેને ગુજરાતીમાં કીધું છે અવનમક અવનમક ઉમેરવો પડે મીન્સ કે આ શું કરે જેમ કે આ મિશ્રણ ઝેડએનએસ અને પીબીએસ માટે અવનમક તરીકે એનએસસીએન નો યુઝ થાય છે કોનો યુઝ થાય છે એનએસસીએન નો ઓકે તો એનએસસીએન શું કરે સાદી ભાષામાં કહું તો એનએસસીએન બે માંથી કોઈ એક સાથે જોડાઈ જશે એટલે એવું કહી શકાય ઓકે એવું કહી શકાય કે બે માંથી કોઈ ને પકડી રાખશે ઓકે જેમ કે એનએસસીએન નાખીશ તો એનએસસીએન આ ઝેડએન સાથે પ્રક્રિયા કરી નાખશે અને ઝેડ નો સીએન સાથેનો સંકીર્ણ બનાવી નાખશે એટલે એ પાણીમાં રહી જશે ક્યાં રહી જશે પાણીમાં કે નોર્મલી આ રીતનું ઝેડ એન સી એન ફોર એનએટુ એન એટુ ઝેડ એન સીર ફોર આવું સંકીર્ણ બનાવી નાખે અને આ પાણીમાં રહી જશે જ્યારે પીબીએસ છે પીબીએસ એ તેલ સાથે તેલ સાથે જશે એટલે ફીણ સાથે બહાર આવશે તો ફીણ સાથે શું આવશે બહાર આવશે

ચાલો તો આ ફીણ પ્લવન હતી પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો પછી નિક્ષાલનની વાત કરી દઈએ અને આજનો લેક્ચર પછી સ્ટોપ કરીએ તો પહેલાં નિક્ષાલનની વાત કરી દઈએ પછી આજનો લેક્ચર સ્ટોપ કરીશું ચાલો તમે લોકો સ્ક્રીનશોટ લઈ ચૂક્યા હશો તો હવે આપણે વાત કરી રહ્યા છીએ ચોથી પદ્ધતિ નિક્ષાલન ચોથી પદ્ધતિ આપણે કહીએ છીએ કહીએ છીએ નિક્ષાલન ઓકે

તો એવી કાચી ધાતુ માટે આપણે નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ નિક્ષાલન માટેના બે એક્ઝામ્પલ જોવાના છે બંનેમાંથી એમસીક્યુ એકવાર ને રિપીટેડલી પૂછાયા છે દોસ્તો જેમ કે આપણે બોક્સાઇટ માંથી પેલા એલ્યુમિના બહાર કાઢીશું હે એમાંથી ને એમસીક્યુ પૂછાઈ ગયા છે ગોલ્ડ અને સિલ્વર માટે પણ આપણે નિક્ષાલન પદ્ધતિની વાત કરીશું તો વેરી 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 ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે દોસ્તો બંને પદ્ધતિ ખાસ ધ્યાન રાખીશું તો એમાં સૌથી પહેલું આપણે વાત કરીશું કે બોક્સાઇટ હોય બોક્સ માંથી આપણે એલ્યુમિના કરીશું એલ્યુમિના અલગીકરણ જોજો ખૂબ સર જે રીતે લખવું એ રીતે યાદ રાખો એમસીક્યુ દ્રષ્ટિએ બહુ ઇઝીલી યાદ રહેશે દ્રષ્ટિએ ઈઝીલી યાદ રહેશે નોર્મલી દોસ્તો જે બોક્સાઇટ હોય બોક્સાઇટ

એટલે શું થાય કે આ જે બોક્સાઇટ નું મિશ્રણ છે અશુદ્ધિ વાળું એને આપણે દોસ્તો એને ઓએ સાથે ડાયજેશન કરીએ છીએ દબાણે અને નોર્મલી તાપમાન હોય છે રાઉન્ડ અબાઉટ ચારસો તોતેર થી પાંચસો ત્રેવીસ આ તાપમાને ડાયજેશન કરવામાં આવે જેથી કરીને શું થશે બોક્સાઇડમાં જેટલો પણ એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમ છે તે સોડિયમ એલ્યુミネટસ માં કન્વર્ટ થઈ જશે સોડિયમ એલ્યુમિનેટ સોડિયમ એલ્યુミネટ માં કન્વર્ટ થઈ જશે હમણાં આપણે સમીકરણ લખીશું નો ડાઉટ તો જેટલો પણ એલ્યુમિનિયમ છે તે સોડિયમ એલ્યુミネટ માં કન્વર્ટ થઈ જશે હવે જે સિલિકાની અશુદ્ધિ છે તે સોડિયમ સિલિકેટ માં કન્વર્ટ થઈ જશે તો પહેલા હું થિયરીને આ રીતે શોર્ટકટ ફોર્મ્યુલા લખી રહ્યો છું સોડિયમ આ રીતે ઇઝીલી યાદ રાખી શકતો તો સિલિકોન સિલિકાની જેટલી અશુદ્ધિ છે તે સોડિયમ સિલિકેટ સ્વરૂપે કન્વર્ટ થઈ જાય જમા થઈ જશે ખાસ કરીને એવું કહી શકાય કે હાઇડ્રોક્સાઇડ સ્વરૂપના અવક્ષેપ બની જશે એટલે આ ઉક્ષેપ ને તો આપણે ગાળન ક્રિયાથી દૂર કરી શકીએ ચાલો હવે આપણા બોક્સાઈટમાં ખાલી કોની અશુદ્ધિ રહી સિલિકોન

તો આ રીતે આપણને સોડિયમ એલ્યુમિનેટ મળી જશે તો આટલા રિલેટેડ આ સમીકરણ છે બરોબર છે હવે હવે આપણે પ્રોસેસ ને જરા આગળ સમજીએ હવે જે આપણા મિશ્રણમાં આવે છે આને તો આપણે ગાળણ ક્રિયાથી દૂર કરી દીધા તો આ મિશ્રણમાં હવે CO2 વાયુ પસાર કરવાનો અને દ્રાવણને એસિડિક બનાવવા તરફ કારણ કે આ CO2 શું કરશે વધારાના આયનને ન્યુટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કરશે હવે જેવો સીઓ ટુ વાયુ પસાર કરશો ને એને ન્યુટ્રલાઇઝ થતું જશે એટલે એલ ટુ ના એલ ટુ ઓપેસ બહુ ધીમી હશે તો આ તબક્કે તાજા બનાવેલા ઓકે બીજા એલ ટુ ઓથ્રી તો નો ડાઉટ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ પણ ચાલે આ એલ ટુ ઉમેરીશું ઉમેરીશું જેથી કરીને આ અવક્ષપ બનવાની ક્રિયાને શું મળે વેગ મળે બને કેવું બનશે તો જો એને આપણે બીજા સમીકરણ સ્વરૂપે રજૂ કરીએ કે આપણી પાસે પછી દ્રાવણમાં સોડિયમ એલ્યુમિનેટ હતું એલ ઓ એચ ફોર અને સોડિયમ સિલિકેટ તો છે જ પણ એમાં તો સોડિયમ સિલિકેટ પ્રક્રિયામાં ભાગ નહીં લે સોડિયમ એલ્યુમિનેટ પ્રક્રિયામાં ભાગ લેશે અને એ બનાવી નાખશે એ એલ ટુઓ થ્રી ઇનટુ એક્સ એચ ટુઓ અને જો બેલેન્સ કરીએ તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ફોર્મમાં દૂર થઈ જશે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ફોર્મમાં ઓકે દ્રાવણમાં રહી જશે પણ આના ઉક્ષેપ છે એને ગારણ ક્રિયાથી દૂર કરી શકીએ ઓકે તો હવે દ્રાવણમાં એક એલ ટુઓ થ્રી છે હજી સોડિયમ એલ્યુમિનેટ છે અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે

ઓકે અને હવે દોસ્તો જો આ એલ્યુમિનાના જે ઓક્ષેપ મળ્યા એને આપણે યોગ્ય તાપમાને ગરમ કરીશું એટલે આપણે એલ ટુઓ થ્રી અને એક્સ એચ ટુ ઓ શું થઈ જશે દૂર તો આપણને એલ ટૂઓ થ્રી મળી જશે એલ્યુમિના તો આપણે હજુ સમીકરણ આ રીતે લખી શકીએ કે જો આપણી પાસે એલ્યુમિના હતું એક્સ એચ ટુ ઓ સોલિડ સ્વરૂપે દોસ્તો એને ગરમ કરીએ છીએ ખૂબ ઊંચા તાપમાને રાઉન્ડ અબાઉટ ચૌદસો સિત્તેર કેલ્યુિનિયા ગરમ કરીશું િક્ષાલન બહાર કાઢી દિયો પદ્ધતિ આમસી સમીકરણ સ્વરૂપે ઈઝીલી યાદ રહી જાય અને સમીકરણો યાદ રહી જશે ઓકે અને હવે સિલ્વર ઓરમ જે વેરી 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 મોસ્ટ છે ઘણી વાર ઇક્વેશન બેલેન્સ કરવાનું એટલે કે ખૂટતું ખાલી જગ્યા કોઈ એક જગ્યાએ નિપજ અથવા પ્રક્રિયકમાં ખાલી જગ્યા મૂકી દે અને આપણે સમીકરણ પૂરું કરવાનું એ દ્રષ્ટિએ એમસીક્યુ પૂછાઈ ગયા છે તો પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે સિલ્વર અને ઓરમનું નિક્ષાલન જોઈએ અને પછી લેક્ચર સ્ટોપ કરીશું ચાલો તો તમે સ્ક્રીનશોટ ઓલરેડી લઈ ચૂક્યા છો દોસ્તો હવે બી આપણે કહી દઈએ છીએ અલ્ટિમેટલી એકચુઅલી આ નિક્ષાલન એટલું નહીં કહી શકાય આ નિક્ષાલન ની બદલે એમ કહી શકાય સિલ્વર અને ઓરમ ને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે શુદ્ધ સ્વરૂપે મેળવવા માટેની સમગ્ર પ્રક્રિયા પણ કહી શકાય કારણ કે આમાં ડાયરેક્ટ સિલ્વર ઓરમ જે મળશે શુદ્ધ સ્વરૂપે મળશે મેળવવા માટેની એકલું સમગ્ર પદ્ધતિ પણ આને કહી શકાય ઓકે હવે શું થાય કે સિલ્વર અને ઓરમને જનરલી નિક્ષાલન કરવો બહુ ડિફિકલ્ટ છે એટલે સિલ્વર ઓરમ ને પેલા સંકીર્ણ એટલે કોમ્પ્લેક્ષમાં કન્વર્ટ કરવું પડે સંકીર્ણ સંયોજનમાં અને એ સંકીર્ણ સંયોજન પછી આપણે રિડક્શન કરવું પડે હવે નોર્મલી એવું હોય છે નોર્મલી હે કે સિલ્વર હોય તો એમાં આપણે એને સીએન દ્વારા નિક્ષાલન કરીએ છીએ ઓરમ હોય તો નોર્મલી કે નો ડાઉટ બંને એકબીજાની અવેજીમાં યુઝ કરી શકાય બંને પણ હવે તમને એવું કીધું હોય કે સિલ્વર નું નિકાલન કરવું છે તો કોણ અવસાધક તરીકે યુઝ થાય હવે એનએસસીએનને કેસીન બંને આપ્યા હોય તો ત્યારે સિલ્વર માટે મારે એનએસીએને ટીક કરવાનું એવી રીતે ઓરમ માટેનો ક્વેશ્ચન હોય ઓકે તો એમાં મારે શું કરવાનું કેશીને ટીક કરવાનું બંને ઓપ્શનમાં આપ્યું હોય તો બાકી બંનેમાંથી કોઈ એક જ ઓપ્શનમાં આપ્યું હોય તો તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં તો શું કરવાનું હોય છે કે માની લો મારી પાસે એમ લખું એટલે તમારે સમજી જવાનું કે હું જ્યાં અહીંયા લખી દઉં ચાલો જ્યાં એમ એટલે હું સિલ્વર અથવા ઓરમની વાત કરું છું તો અશુદ્ધ સ્વરૂપનું સિલ્વર અથવા ઓરમ છે કાચી ધાતુ સ્વરૂપ અશુદ્ધ અથવા તો આપણે કહીએ છીએ કાચી ધાતુ સ્વરૂપનું સિલ્વર અથવા ઓરમ છે અને એ સિલ્વર અથવા ઓરમ કે જે સોલિડ ફોર્મમાં છે એની સાથે આપણે સાઇન એટ ચા એનએસીએન અથવા કેસિયન ઉમેરીએ છે ઓકે એનું જલીય દ્રાવણ એટલે આપણે ઓલ આ સમીકરણ પરફેક્ટલી યાદ રહેવું જોઈએ અને પછી એમાં હવા એટલે કે ખાસ કરીને ઓક્સિજન પસાર કરીએ એટલે આમાં જે પણ કાચી ધાતુમાં સિલ્વર કે ઓરમ હશે એ આવું સંકીર્ણ મેં કીધું કે પહેલા એ બંનેનું નું ફરજિયાત શું બનાવવું પડે સંકીર્ણના ફોર્મ્યુલા પરફેક્ટ યાદ રહેવા જોઈએ પરફેક્ટ ફોર્મ્યુલા યાદ રહેવા જોઈએ આખા સમીકરણ પરફેક્ટ ભૂલાવું ન જોઈએ અને હવે જે સિલ્વર અથવા ઓરમનો જે સાયનાઇડ સંકીર્ણ બન્યો એને રિડક્શન કરતા જો ઈએમએફ સિરીઝમાં સિલ્વર અને ઓરમ તો ઉપર આવે તો નોર્મલી એની નીચે ખાસ કરીને હાઇડ્રોજન નીચે આવેલી જે ધાતુઓ છે તે રિડક્શન કરતા યુઝ તરીકે યુઝ કરી શકાય પણ એમાં બેસ્ટમાં બેસ્ટ આપણે કહીએ કે જે ઇન્ડસ્ટ્રીને ખર્ચાની દ્રષ્ટિએ પણ પરવડે ઇઝીલી અવેલેબલ તો ઝીંક વડે આ સાયનાઇટ શું કરે રિડક્શન કરે ઝિંક વડે એટલે એનાથી શું થશે ઝીંક પોતાનો સાયનાઇડ સંકીર્ણ બનાવી નાખે ઝેડ એન પ્લસ ટુ માઇનસ એટલે માઇનસ ટુ સિલ્વર કયો કે ઓરમ કયો એમાં એની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય પ્લસ વન થાય અને એનું રિડક્શન થઈને શુદ્ધ સ્વરૂપે સિલ્વર કે ઓરમ એટલે આ જે છે એ શુદ્ધ સ્વરૂપે સિલ્વર અથવા તો ઓરમ છે એટલે આખી પદ્ધતિ છે આ એકનું નિક્ષાલન ન કહી શકાય તો ખાસ દોસ્તો આ એમ કહેવાય ને સ્ટુડન્ટ્સની ભાષામાં વેરી 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 મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ પ્લીઝ આને છોડતા નહીં આ સમીકરણ સિલ્વર ઓરમમાં આખા સમીકરણ પરફેક્ટલી તત્વ યોગમિત ગુણાંક સાથે યાદ રહેવા ક્લિયર ચાલો તો આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ આનો સ્ક્રીનશોટ લઈ લો અને નેક્સ્ટ લેક્ચર માટે ચેપ્ટર આગળ વધીશું નેક્સ્ટ લેક્ચરમાં તો સ્ક્રીનશોટ લઈ લો પછી નેક્સ્ટ ટાઈમ મળીશું ચાલો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે બેસ્ટ ઓફ લક સ્ટુડન્ટ